हेलो बच्चों, वेलकम वंस अगेन। शुरुआत करिए अपने बार साइंस फिजिक्स चैप्टर वन ना 11 पार्ट सुधी अपने कम्प्लीट करी नाख्यू तू। 12मो पार्ट है आ थीअरी से तमने नेट पर यूट्यूब पर बहु ओछा ना वीडियो जोवा मळशे। हवे विद्युत क्षेत्र की तीव्रता, विद्युत क्षेत्र की तीव्रता सूत्र शू है तो कि भाई K³/R² तो विद्युत क्षेत्र की तीव्रता R² मुजब शू काम बदलाय, केम R³ केम R मुजब न बदलाय। अदरवाइज तो एवो पण उल्लेख थयेलो छे कूलम्स लॉ नी अंदर, कूलम्स लॉ नो नियम शू छे, F = K₁Q₂/R² तो छेद में आर नो वर्ग शू काम जोईए अपने स्टेप बाय स्टेप। मैं अहीं 3D आकृति तमने समझूती पड़े कि विद्युत क्षेत्र रेखाओ आवी रीतना आम 3D में होय छे, बराबर छे, केम होय छे 3D में। तो मैं एक अहीं समघन दौरेलो छे, 3D आकृति दौरेली छे, राइट। बीजी वस्तु, वच्चोवच्च मैं धन वीजभार छे मूकेलो छे। तो धन वीजभार नी क्षेत्र रेखाओ तमने बधाने ज खबर छे मित्रों, 12 नी दिशा में छे आवे छे। हवे बीजी वस्तु, मैं आकृति तमे ध्यान थी जोशो तो आ तीरना माप जेम 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 दूर जासु एम एम आ तीरनी लंबाई छे ने घटती जशे, जे विद्युत क्षेत्र की तीव्रता घटती होवानुं दर्शावे छे। अहीं तो मैं 8 विद्युत क्षेत्र रेखाओ दौरेली छे, पण तमने मजा आवे एटली तमे विद्युत क्षेत्र रेखाओ दौरी शको छो। तेनी क्षेत्र रेखाओ बहारनी दिशा में छे। हवे आ 3D आकृतिमांथी मैं आवड़ोकड़ो ज पोर्शन, आवड़ो पोर्शन छे ई अहींया लीधेलो छे। बुक्स में तमने आ वस्तु आपेली छे नहीं, NCERT में ओनली आटलू ज आपेली छे। तो हवे 3D आकृति होय, 2D आकृति होय तो आपणे एने खूणो कहीए, थीटा कहीए, पण 3D आकृति होय ने तो एना खूणाने घनकोण कहेवाय। घनकोण ने डेल्टा ओमेगा वड़े दर्शावाय छे, रेडी आटली वस्तु। हवे मैं क्षेत्र रेखाओ दौरेली छे, बे पृष्ठ लीधेला छे, पृष्ठ एटले क्षेत्रफळ, आवड़ू सीम्पल छे, राइट। एक पृष्ठ ने एम मानी लो आ पृष्ठ छे, एक पृष्ठ ने R कही दो, बीजा पृष्ठ ने S कही दो, बेना क्षेत्रफळ पण समान छे। एक ने नजीक मूकू छूँ, एक ने दूर मूकू छूँ। तमे जोई शको छो R पृष्ठमांथी 3 क्षेत्र रेखाओ पसार थाय छे, ज्यारे S पृष्ठमांथी 2 क्षेत्र रेखाओ पसार थाय छे। तो आनो मतलब शू, तो कि अहींया जेम 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 दूर जाय छे તેમ ક્ષેત્ર રેખાઓની ગીચતા ઘટતી જાય છે, મીન્સ કે વિદ્યુત ક્ષેત્ર શું થશે, નબળું પડતું જાય છે। સમાન પૃષ્ઠો છે, ક્ષેત્ર રેખાઓનો ભાગ લીધેલો છે, તમે આરમાંથી જોઈ શકો છો 3 ક્ષેત્ર રેખા પસાર થાય, એસમાંથી 2 ક્ષેત્ર રેખાઓ પસાર થાય। મેં અહીંયા લખેલું છે, બોક્સમાં નથી લખેલું, R > S, પણ કોની કમ્પેરિઝનમાં થઈ શકે તો કે ભાઈ ક્ષેત્ર રેખાઓની સંખ્યાની કમ્પેરિઝનમાં આપણે લખી શકીએ, બીજું કાંઈ લખી શકીએ નહીં। બીજી વસ્તુ મેં હમણાં જ તમને વાત કરેલી, શું વાત કરેલી, તો કે ભાઈ અહીં ક્ષેત્ર રેખાઓ ગમે તેટલી રાખી શકાય છે, મેં ગમે તેટલી રાખી લે, અહીંયા 8 જ દોરી છે, તમે ગમે તેટલી દોરી શકો છો। જ્યાં ક્ષેત્ર રેખા ગીચ હશે, જો અહીંયા ગીચ છે, ત્યાં વિદ્યુત ક્ષેત્ર પ્રબળ હોવાનો સંકેત આપે છે। જ્યાં ક્ષેત્ર રેખાઓ ગીચો ગીચ નહીં હોય ત્યાં વિદ્યુત ક્ષેત્ર નિર્બળ હોવાનો સંકેત આપે છે। આમ પણ તમે ગલીના કૂતરાની વાત સાંભળેલી હશે, આજુબાજુ જો કૂતરાઓ હોય તમે એની હદમાં જાઓ તો ભસવાનું ચાલુ કરે, અને એ જ કૂતરા બીજાની હદમાં જાય તો એની પૂંછડી કેમ કરી નાખે, દુમ કરી નાખે। તો આમાં પણ એમ હોય છે, તમે કોઈ પણ ચુંબક હોય એ ચુંબકને અમુક અંતર સુધી તમને આકર્ષી શકે, પછી આકર્ષે નહીં, કેમ કે એનું ચુંબકીય ક્ષેત્ર પૂરું થઈ ગયું છે। એમ ઇલેક્ટ્રિક વાયરમાંથી જ્યારે પ્રવાહનું વહન થતું હોય, તમે એની નજીક જાઓ, ટચ કરો તો તમને શોક લાગે, પણ તમે દૂર જાઓ તો તમને શોક નથી લાગતો, કેમ કે ત્યાં એનું ફિલ્ડ શું થઈ જાય છે, પૂરું થઈ જાય છે। એટલા માટે અહીં દિશા દૂર જતી દિશામાં છે, શું કામ દિશા દૂર, કેમ કે ધન વીજભાર છે, તો રિવાજિક પ્રમાણે આપણે ધન વીજભારની ક્ષેત્ર રેખાઓ બહારની દિશામાં, અને ઋણ વીજભાર હોય તો એની ક્ષેત્ર રેખાઓ ક્યાં હોય છે, અંદરની દિશામાં હોય છે। સિમ્પલ છે, ઘનકોણનું સૂત્ર છે, મેં 11th સાયન્સના વિડીયોમાં પણ આ સમજાવેલું છે, રાઈટ। ક્ષેત્રફળના છેદમાં ત્રિજ્યાનો વર્ગ,
क्षेत्रफल એટલે એ લીધેલું છે પણ આપણે અહીંયા બે પૃષ્ઠ લીધેલા છે તમારી બુક્સમાં ડેલ્ટા એસ આપેલું હશે અથવા તો ડેલ્ટા આર આપેલું હશે તો એને હું સૂત્રનો કરતા બનાવું તો આર છે આની સાથે ગુણાકારમાં વયો જાય તો એ બરાબર ડેલ્ટા ઓમેગા આર નો સ્ક્વેર હવે એક બીજું સૂત્ર છે વિદ્યુત ક્ષેત્ર રેખાઓની સંખ્યા પેલા પૃષ્ઠ માટે લઉં તો એને એન વન કહું ડેલ્ટા ઓમેગા આર વન નો સ્ક્વેર અથવા આર સ્ક્વેર બીજા માટે લઉં મિત્રો તો એન ટુ ના છેદમાં ડેલ્ટા ઓમેગા આર સ્ક્વેર અહીંયા એન બરાબર ડેલ્ટા ઓમેગા એટલે કે આ ઓમેગામાંથી જેટલી ક્ષેત્રરેખાઓ પસાર થાય એને આપણે શું કહીએ છીએ એન કહીએ છીએ બરાબર છે દાખલા તરીકે દસ ક્ષેત્રરેખા લઈએ તો આ ઓમેગા છે એમાંથી દસ જ પસાર થવાની છે એટલે મારો કહેવાનો મતલબ એવો છે શું તો કે આ બેના મૂલ્યો સમાન છે સમાન હોય તો એ બે કેન્સલ થઈ શકે તો મારી પાસે જવાબ ખાલી કેટલો આવે તો કે એકના છેદમાં આર નો વર્ગ એટલા માટે વિદ્યુત ક્ષેત્રની પ્રબળતા છે મિત્રો એકના છેદમાં આર સ્ક્વેર મુજબ બદલાય છે જ્યાં કુલંબીય નિયમમાં પણ એકના છેદમાં આરનો ઉલ્લેખ થયેલો છે તો આજનો ટોપિક અહીંયા પૂર્ણ થાય છે.